नमस्कार, स्वागत છે આપનું સીએનબીસી બજાર ની આ ખાસ રજૂઆત Q4 ની અપેક્ષામાં. હું છું વિક્રમ પાઠક અને આજે આપણે વાત કરવાના છીએ Q4 ના પરિણામોની કેવી રીતની અપેક્ષા બની રહી છે, કારણ કે આ વખતના Q4 ના આંકડાઓની અંદર આપણે જોઈશું બેઝ ઇફેક્ટ વગરના આંકડાઓ આવતા દેખાશે અને એ ઉપરાંત આ આખા વર્ષ દરમિયાનનું આપણને જે પરફોર્મન્સીસ કંપનીઝનું સેક્ટર્સના આવતા દેખાય હશે એ બધા ફ્રન્ટ ઉપર વાત કરીને આપણા માટે કેટલાક એવા સ્ટોક્સની વિગતો લઈને આવીશું કે જેમાં અત્યારે તમારા માટે ખરીદદારી કરવા માટેના ઓપ્શન્સ છે. અને યુઝ્યુઅલી આપણે જ્યારે ટેકનિકલ પેરામીટર્સ ઉપર આ સ્ટોક્સને આપણે ચૂઝ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે ચૂઝ કરીશું સ્ટોક્સને એના પરિણામની અપેક્ષાઓ શું બની રહી છે અને ઉપરાંત કેવી રીતના આ ફંડામેન્ટલ્સ આ કાઉન્ટર માટેના પ્લેઆઉટ થતા દેખાશે એના ઉપર. તો આજની આપણી આ ચર્ચામાં આપણા ફંડામેન્ટલ એનાલિસ્ટ જોડાશે HDFC સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. તો સ્વાગત છે આપ બંનેનું સર. ફર્સ્ટ ઓફ ઓલ આજના Q4ની અપેક્ષાની આપણે સેક્ટોરિયલ મૂવ પ્રમાણેની વાત કરીએ એ પહેલાં જગદીશજી, આપની પાસેથી એક પર્સ્પેક્ટિવ ખાસ આ વખતના Q4ની ઓવરઓલ એક્સપેક્ટેશન માટેનો સમજવા માગીશું. કેવી રીતે આપ આ Q4ને જોઈ રહ્યા છો, કારણ કે બેઝ ઇફેક્ટ વગરના પરિણામ આવતા દેખાશે, સાથે સાથે આપણે જોયું તો એનર્જી પ્રાઇસીસ વધતા દેખાયા છે, મોંઘવારી વધતી દેખાય છે અને એ બધા ફેક્ટર્સની વચ્ચે આપણને કન્ટિન્યુઅસ આખા વર્ષ દરમિયાન ઓપન અપને લઈને એક ડિમાન્ડ આઉટલુક મજબૂત રહેતો દેખાયો છે. તો ઓવરઓલ તમે આ Q4ને કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન વિક્રમ, મને એવું લાગે છે કે ઓવરઓલ જે કંપનીનું પરફોર્મન્સ છે એ સેક્ટર વાઇઝ જઈએ તો કદાચ વધારે સારું પડે, કારણ કે જે જાતની પરિસ્થિતિ અત્યારે રશિયા અને યુક્રેનના વોરને કારણે જે 24 ફેબ્રુઆરીથી જે શરૂ થઈ છે એનો એક બહુ મોટો ઇમ્પેક્ટ ઇકોનોમિક ગ્રોથ ઉપર નોટ ઓનલી ઇન ઇન્ડિયા પણ આખી દુનિયા પર પડ્યો છે. અને એ ગણતરી એવી મુકાય છે કે આ જે નુકસાન અત્યારે આખા વિશ્વમાં જે થઈ રહ્યું છે આર્થિક રીતે, એની જો તમે તુલના જો COVID-19 સાથે કરો તો એના કરતાં લગભગ બમણું નુકસાન આ વોરને કારણે આખા વિશ્વમાં દરેકે દરેક દેશોને થઈ રહ્યું છે. ફુગાવાના આંકડા તમે જુઓ, ગઈકાલે જે અમેરિકામાં આવ્યા એ લગભગ 40 વર્ષના ઓલ ટાઈમ હાઈ પર છે. આપણે ત્યાં જે એક્સપેક્ટેશન હતું અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરે જે એક્સપેક્ટેશન કર્યું હતું એના કરતાં પણ વધારે અત્યારે ફુગાવાના આંકડા આવ્યા છે. એનર્જી પ્રાઇસીસ એટલે કે ગેસ અને જે ભાવ છે ક્રૂડ ઓઇલના એ લગભગ 7મે આસમાને છે. અને દરેકે દરેક ક્ષેત્રમાં તમે જુઓ તો મોંઘવારીએ એક બહુ માથું એવું ઊંચક્યું છે કે કોઈ પણ દેશ આમાંથી બિલકુલ અલિપ્ત નથી, ના આપણો ભારત દેશ નહીં પણ તમે ઇવન શ્રીલંકા અને પેરુ જેવા દેશમાં તો જુઓ તો લગભગ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, બળવો પોકારે છે. અને હવે તો યુરોપિયન દેશની અંદર ફ્રાન્સ જેવામાં પણ લોકોએ આ જાતનો એક પ્રોટેસ્ટ ચાલુ કર્યો છે. આ બધાની વચ્ચે તમે જો સેક્ટર વાઇઝ પરફોર્મન્સ કરવાની જો જુઓ તો મને એવું લાગે છે કે જે લોકો આ ઇન્ફ્લેશનથી ઇમ્યુન છે, એને અર્થાત કે જેને ક્રૂડ ઓઇલના ભાવના વધારાથી કે ગેસના વધારાથી બહુ કંઈ ખાસ મોટી અસર નથી થતી, એવા ક્ષેત્રની અંદર તમને કદાચ પરિણામ થોડા સારા જોવા મળશે. જેમાં સૌથી ફર્સ્ટ આઈ વિલ પુટ અપ ધી બેન્કિંગ સેક્ટર કે જેને એવી ખાસ અભી કોઈ ક્રૂડ ઓઇલને ભાવની અસર થતી નથી. સેકન્ડ વિલ બી ડેફિનેટલી અ ટેલિકોમ સેક્ટર કે જેને પણ આ સીધું કે આડકતરી રીતે કોઈ અસર નથી. અને ત્રીજું જે સેક્ટર છે એ ટેકનોલોજી સેક્ટર કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે જે કદાચ આ બધા વસ્તુથી થોડી અલિપ્ત છે. અલબત્ત દરેકના પોતાના અલગ અલગ પ્રોબ્લેમ પોતાની રીતે ચોક્કસ છે જ, પણ મને એવું લાગે છે કે આ ત્રણ સેક્ટર બાય એન્ડ લાર્જ ઇમ્યુન છે. એ સિવાય તમે કોઈ પણ સેક્ટર લઈ લો તો જેને કોમોડિટી પ્રાઇસના રાઈઝ તમે ગણો, ફ્યુઅલના રાઈઝના ગણો, ગેસના ગણો, તો દે આર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી દે આર અફેક્ટેડ. એટલે એ લોકોના જે લાસ્ટ ક્વાર્ટરના જે પરિણામ છે એમાં થોડી ઘણો ડેન્ટ તમે ચોક્કસ જોવા મળશે. ઓકે, તો આવા જ સેક્ટરથી શરૂઆત કરીએ. ઓલરેડી તમે આ ગ્રાફિક્સ તો જોઈ જ રહ્યા છો આપની સ્ક્રીન ઉપર, પણ હવે આપણે વાત કરવાના છીએ બેન્કિંગ સેક્ટર માટેની. તો દેવશજી, ફર્સ્ટ ઓફ ઓલ આપની પાસેથી આ એક સેક્ટર ઉપરનો વ્યૂ સમજવા માંગીશું. બેન્કિંગ સેક્ટર માટે આ વખતે Q4માં સારા આંકડાઓ માટેની અપેક્ષાઓ બની રહી છે, કેવી રીતના આપ જોઈ રહ્યા છો બેન્કિંગ સેક્ટરને ઓવરઓલ આ Q4 માટે થઈને, અને આપની પસંદના બેન્કિંગ કાઉન્ટર્સ અહીંયા કયા રહેતા દેખાશે? તો વિક્રમ, સૌથી પહેલા તો ઓવરઓલ થોડું 2 મિનિટ વાત કરું તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચના જે આ રિઝલ્ટ આવી રહ્યા છે એમાં સૌથી પહેલું જે ફેક્ટર અફેક્ટ કરી રહ્યું હતું આખા માર્કેટને એ કોવિડનો થર્ડ વેવ હતો અને ઓમિક્રોનને કારણે ઘણા બધા ડિસ્ટ્રપ્શન થયેલા હતા. એટલે એ વાત આપણે મગજમાં રાખવી જોઈએ કે આ 1 મહિનામાં તો ઘણું બધું ડિસ્ટ્રપ્શન આવ્યું હતું. બીજું, ઇન્ટરેસ્ટ રેટની હાઈકની શરૂઆત થઈ ગઈ હતી અને હવે વિડ્રોઅલ ઓફ એક્સેસ લિક્વિડિટી થઈ રહ્યું છે. એમાં પાછું આ રશિયા અને યુક્રેનનું કોન્ફ્લિક્ટ એડ થયું છે અને જે ઓલરેડી કોમોડિટીના પ્રાઇસીસ વધી રહ્યા હતા એમાં પણ મોટા ખાસ કરીને ક્રૂડ ઓઇલમાં ડિસ્ટ્રપ્શન આવ્યું, સપ્લાય સાઇડ ડિસ્ટ્રપ્શન આવ્યું અને
એને કારણે આખી દુનિયાની સપ્લાય ચેઇન પર અસર પડી. એ ગ્લોબલ ઇમ્પેક્ટ હતું. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં ભારતમાં ખાસ કરીને રૂરલ ઇન્ડિયામાં એટલે ગામડાઓમાં ઘણું મોટું સ્લોડાઉન છે. એટલે આ બધું એક કોન્ટેક્સ છે કે જેના કોન્ટેક્સમાં આપણે આ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનાના ત્રણ આ ક્વાર્ટરના રિઝલ્ટને મુલવીશું. બીજી બાજુ સારું શું છે તો જીએસટીના કલેક્શન, ટેક્સની જે આખી ઓવરઓલ ડિમાન્ડ છે જેનું કલેક્શન છે એ ઘણું સારું છે. પાવર સાઇડ આપણને ઘણા સારા ડિમાન્ડના નંબર્સ દેખાઈ રહ્યા છે. ઇનવોઇસ જોઈએ તો જે ઈ ઇનવોઇસીસ આવી રહ્યા છે એમાં સજેસ્ટ કરે છે કે ઓવરઓલ ઇકોનોમીની સિચ્યુએશન સારી છે. મંથલી જીએસટીના કલેક્શન પણ ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે આ એક કોન્ટેક્સમાં આપણે આ રિઝલ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ આવી રહ્યા છે. હવે સ્પેસિફિકલી તમે જે બીએફએસઆઈ એટલે કે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરની વાત કરી તો હું એકદમ સહમત છું. બધા જ સેક્ટરમાં આ એક સેક્ટર એવું છે કે જ્યાં આગળ સૌથી સારા નંબર્સ આવવાની અપેક્ષા છે અને હજી પણ સારા ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે. અને રિલેટિવલી આ સેક્ટર એટલે આ સેક્ટરના સ્ટોકે છેલ્લા ત્રણ મહિનામાં અંડર પરફોર્મ કર્યું છે. એટલે એક વસ્તુ એવી છે કે જેના સારા રિઝલ્ટ આવતા હોય એ સારા રિઝલ્ટ ઓલરેડી માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધા હોય તો સારા રિઝલ્ટ પછી એમાં સેલિંગ આવી જતું હોય છે. અને એક વસ્તુ એવી છે કે જેના ખરાબ રિઝલ્ટ આવ્યા હોય પણ માર્કેટ ઓલરેડી એને ખરાબ રિઝલ્ટને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું હોય તો પછી ત્યાંથી એક ફરીથી નવી એજીનો દોર શરૂ થતો હોય છે. એટલે એ એક ઓવરઓલ ઇમ્પેક્ટ સમજીએ તો બેન્કિંગ એન્ડ ફાઇનાન્સના રિઝલ્ટ સારા આવવાના છે અને ત્યાં આગળ હજી એટલું ગ્રોથ સ્ટોક પ્રાઇસમાં થયો નથી. લગભગ ડિસરપ્શન પછી જોઈએ કોવિડના ડિસરપ્શન પછી તો વાયોવાય નંબર 50% જેવો ગ્રોથ ઘણી બધી કંપનીઓના પ્રોફિટમાં આપણને જોવા મળશે અને ઇન્ક્રીમેન્ટલ સારો એવો ગ્રોથ જોવા મળશે. એનું કારણ એ છે કે જે એનપીએ માટેના જે પ્રોવિઝન હતા એ પહેલા થઈ ગયા હતા. હવે છેલ્લા ત્રણ મહિનામાં કોઈ એવી મોટી કંપનીએ ડિફોલ્ટ નથી કર્યું કે કોઈ મોટી એનપીએ ઇન્ક્રીમેન્ટલ નહીં આવે ત્યારે ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ સીધો બોટમ લાઈનમાં દેખાશે. એટલે અને અત્યારના જે ઇકોનોમિક સાયકલ અપટર્ન શરૂ થઈ રહી છે એટલે અહીંયાથી નવો ક્રેડિટ ગ્રોથ પણ આવશે અને રિઝર્વ બેંકની જે એકોમોડેટિવ સ્ટાન્સ છે એટલે એટલી બધી વ્યાજના દર પણ કોસ્ટ એટલી વધી નથી. એટલે આ બધું જોતા લાગે છે કે બેન્કિંગ અને બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાની સારા રિઝલ્ટ પાછળ ઓપોર્ચ્યુનિટી સૌથી સારી છે. ઓકે, તો આ આપણને એક ઓપોર્ચ્યુનિટીઝ બેન્કિંગ સેક્ટર માટેની દેખાઈ રહી છે. અને આ સેક્ટરની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આ સેક્ટરમાંથી અત્યારે જો કોઈ સ્ટોક પસંદ કરવો હોય તો એને જગદીશજી આપ કયો પસંદ કરશો બેન્કિંગ સેક્ટર માટેનો? વિક્રમ, એક તો શરૂઆતમાં તમને એક આપણી જે ઇન્ડસ્ટ્રીની સાઇઝની વાત કરી દઉં, જ્યાં બેન્કિંગની બહુ જાણવા ઇન્ટરેસ્ટિંગ આંકડાઓ છે કે તો જો ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ તમે જુઓ તો લગભગ 12 જેટલી પબ્લિક સેક્ટર બેંક છે, 22 પ્રાઇવેટ સેક્ટર બેંક છે, 46 ફોરેન બેંક છે, 56 રિજનલ રૂરલ બેંક છે અને 485 જેટલી અર્બન કોઓપરેટિવ બેંક છે. એટલે આપ સમજી શકો છો કે જે સરકારનો જે અત્યારે આખો જે અભિગમ છે અને જે એનો અપ્રોચ જે છે એમાં એક તો ડિમાન્ડ ડેફિનેટલી બહુ મોટી રોબસ્ટ છે. નવી નવી ઇનોવેશન છે, મોબાઈલ ઇન્ટરનેટ બેન્કિંગ છે, એક્સપાન્શન ઓફ ફેસિલિટી ઓફ એટીએમ, લગભગ તમે ગણો તો 2 લાખથી વધારે એટીએમ આપણા દેશમાં અત્યારે છે. અને તમે સાથે બિઝનેસ ફંડામેન્ટલ્સ તો દરેક બેંકના જુઓ અને પોલિસી સપોર્ટ ફ્રોમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છેલ્લા 11-12 જે આપણે એમના જે મિટિંગો જોઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, હજી સુધી એ લોકોએ ભાવ નથી વધાર્યા, ભલે એમના ટોનમાં થોડો ઘણો ફેરફાર ચોક્કસ પડે હોય, પણ આ બધાની વચ્ચે જો મારી પસંદગી પોતાની હોય તો આઈ વિલ પ્રિફર પીએસયુ બેંક. મારું પોતાનું જે પસંદગીનો જે બેંક છે એ બેંક ઓફ બરોડા છે. અત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ સ્મોલ સાઇઝ બેંકની અંદર કદાચ સૌથી વધારે કોઈ સ્કોપ જો હોય તો બેંક ઓફ બરોડાની અંદર જ છે. અને તમે જોશો તો આ પર્ટિક્યુલર બેંક એટલે કે બેંક ઓફ બરોડા છેલ્લા કેટલાય વખતથી લગભગ બીજા બેંકોની સરખામણીમાં એ ટોટલી આઉટપરફોર્મ કરી રહી છે. અને આ બેંકનો અત્યારે ભાવ જે છે અને એના આવનાર ભવિષ્યમાં જો તમે બધી વધઘટ સાથે Q4 પણ તમે જુઓ, અત્યારે 120-121 ભાવ છે, ઓલ ટાઈમ લગભગ 122 આસપાસ છે. એટલે 61 rupees 52 લોકથી અત્યારે લગભગ 52 હાઈ વીક પે ચાલે છે. આઈ એક્સપેક્ટ કે આ બેંક ઓફ બરોડા જ્યાં રિઝલ્ટ આવશે Q4 ની અંદર તો આનો ભાવ, બીકોઝ આઈ એમ ગીવ અ વેરી શોર્ટ ટર્મ પ્રોસ્પેક્ટિવ ઓફ ધીસ બેંક ઓફ બરોડા, હું લાંબા ગાળાનો અભિગમ નથી આપતો, તો 128-130 રૂપિયા સુધી ભાવ ચોક્કસ તમને જોવા મળશે. અર્થાત અત્યારના જે ભાવથી તમે જે ખરીદી કરો તો 8-10% રિટર્ન તમને કદાચ 1-1.5 મહિનામાં મળી શકે. ઓકે, તો અત્યારે આપણને વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે બેંક ઓફ બરોડા માટેનો કે જ્યાં તમારે ખરીદદારી કરીને ચાલવા માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સિવાય દેવરજી, આપનું બેન્કિંગ સેક્ટરમાંથી કયું કાઉન્ટર રહેશે જે કદાચ આ પરિણામ પહેલા આપણે ધ્યાનમાં રાખવું જોઈએ?
મારા સહયોગી સિનિયર કલીગે તો ઓલરેડી બેંક ઓફ બરોડા ડિસ્કસ કર્યું છે. બીજું એટલે પીએસયુ બેંકની વાત થઈ ગઈ, હવે પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટરમાં સૌથી સારો ગ્રોથ ઓપોર્ચ્યુનિટી આઈસીઆઈસીઆઈ બેંકમાં છે. આપણે એને ઘણા વખત ડિસ્કસ કરી ચૂક્યા છે, લગભગ 760 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, 847 જેવી એક અપસાઈડ છે, લગભગ 10-15% અપસાઈડથી અમે એક રિપોર્ટ ઓલરેડી ઇસ્યુ કરેલો છે. અને લોજિક પણ ત્યાં એ જ છે કે ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે, ક્રેડિટ ગ્રોથ હવે આવી શકશે. સામે એનપીએની કોઈ એવી મોટી એનપીએમાં જનરેશન નથી થતું, એટલે જે કંઈ બી પ્રોફિટ થશે એ જે સીધો બોટમ લાઇનમાં ફ્લો થશે. પહેલા જે પ્રોબ્લેમ્સ હતા એ તેમણે છેલ્લા 1-2 વર્ષમાં બેલેન્સ શીટને ક્લીન કરીને સોલ્વ કરી દીધા છે. એટલે આપણે જોઈએ છે જ્યારે પણ જીડીપી ગ્રોથ આવે એનું 1.5-2 times ક્રેડિટ ગ્રોથ આવતું હોય છે, અને એ ક્રેડિટ ગ્રોથ આ પબ્લિક સેક્ટર બેંક અને પ્રાઇવેટ સેક્ટર બેંક પોતાની રીતે એને અચીવ કરવા ટ્રાય કરે છે. આઈસીઆઈસીઆઈ બેંક જેવી બેંક એમની પોતાની સર્વિસીસને કારણે વધારે ઝડપથી ક્રેડિટ ગ્રોથ દેખાડી શકશે. એટલે તમે એક્સપેક્ટ કરી શકો છો કે લગભગ 15-20% ક્રેડિટ ગ્રોથ આ નેક્સ્ટ ક્વાર્ટરમાં એ લોકો ટ્રાય કરશે અને આવશે, અને એની અસરને કારણે સ્ટોકના પ્રાઇસમાં પણ નેક્સ્ટ 3-6 મહિનામાં તમને 15-1% જેવી અપસાઈડ આરામથી મળશે. 847 એક ટાર્ગેટથી અમે છેલ્લા થોડા મહિનામાં એનો રિપોર્ટ બહાર પાડ્યો છે. એટલે તમારા પોર્ટફોલિયોમાં બીએફએસઆઈ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ બેંક અમારો પીક રહેશે. તો આ આપણને બેંક એક પ્રાઇવેટ સેક્ટરમાંથી આઈસીઆઈસીઆઈ બેંક અને પબ્લિક સેક્ટરમાંથી બેંક ઓફ બરોડાનું કાઉન્ટર છે એ અહીંયા પસંદ આવતું દેખાયું છે. હવે બીજું એક સેક્ટર કે જેને પણ આપણે ખાસ કરીને જોઈશું કે જેમાં આપણને ઇમ્પેક્ટ આવતી દેખાશે આ વખતે થોડાક ઇન્ટરેસ્ટ રેટના સિનારીઓની અંદર જે આપણે થોડાક બદલાતા પરિણામો દેખાઈ શકે છે એના માટેની, તો એને ધ્યાનમાં રાખતા ફાર્મા સ્પેસ, એના ઉપર એક વખત પર્સ્પેક્ટિવ સમજીએ. તો જગદીશજી, આપનું અહીંયા ફાર્મા સેક્ટર માટેનું આઉટલુક શું બની રહ્યું છે અને આ સેક્ટરમાંથી કયું એવું કાઉન્ટર આપ પસંદ કરી રહ્યા છો કે જ્યાં અત્યારે ખરીદદારી કરી શકાય પરિણામ પહેલા? જો તમે મને કહો તો મારી પોતાની પસંદગી જે છે અત્યારે એ છે સન ફાર્માની અંદર. સન ફાર્માની અંદર તમને કદાચ અત્યારે લગભગ ભાવ 930 રૂપિયાની આસપાસ છે, હાઈ ગયો તો લગભગ 948, લો લગભગ 615 રૂપિયાની આસપાસ છે. ઇપીએસ લગભગ 27 આસપાસ, પીઈ રેશિયો અબાઉટ 34, પ્રાઇસ ટુ બુક અબાઉટ 4.5 અને માર્કેટ કેપિટલાઇઝેશન ઇઝ અબાઉટ 2.25 લાખ કરોડ. તમે જુઓ તો એનું એક ઇયરલી રિટર્ન આ પર્ટિક્યુલર કંપનીએ લગભગ 48% આસપાસ આપ્યું છે. અને એક બીજી કંપની છે વિક્રમ, સબસિડિયરી કંપની છે સ્પાર્ક કરીને, જે સન ફાર્મા એડવાન્સ કરીને મોટાભાગના જે લાઇસન્સિંગ અત્યારે સહી કરે છે એ લોકો એ પોતાની સબસિડિયરીમાં કરે છે. અને અત્યારે રિસન્ટલી એ લોકો એક એગ્રીમેન્ટ જે સહી કર્યો છે આ પર્ટિક્યુલર કંપની સાથે, એ બહુ એક્સક્લુઝિવ રાઇટ્સનો કંપની છે, જે લુનબેંક જે કંપની છે એક અમેરિકાની, એની સાથે એક એક્સક્લુઝિવ રાઇટ કર્યા છે. એનું નામ આઈ મે બી લિટલ રોંગ, વોર્ટિયો એક્સ ટાઈમ કરીને એક કંપની છે જે મેજર ડિપ્રેશન માટે બહુ કામ કરે છે, અને એના એક્સક્લુઝિવ રાઇટ્સ આ પર્ટિક્યુલર કંપનીને આ ઇન્ડિયા માટે અત્યારે આપવામાં આવ્યા છે. 80 કન્ટ્રીઝમાં આ પર્ટિક્યુલર દવા છે અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ માટે અત્યારે આ પર્ટિક્યુલર દવાની બહુ જ વર્લ્ડ ઓવર ડિમાન્ડ છે, અને એક્સક્લુઝિવ રાઇટથી આ કંપની અત્યારે એમાં ચાલુ કરશે. મને એવું લાગે છે કે સન ફાર્મા એ લાંબી રેસનો ઘોડો છે. તમે અત્યારે એનો ભાવે ખરીદી કરો વિથ અ સ્ટોપ લોસ ઓફ 850, વધઘટે આ શેરનો ભાવ હું લગભગ 1100 રૂપિયાની આસપાસ જોઈ રહ્યો છું. વધઘટ્યા શેરનો ભાવ 1100 રૂપિયાની આસપાસનો અહીંયા આવતો દેખાઈ શકે તેમ છે, જે પ્રમાણેનું આઉટલુક અત્યારે આ સ્પેસ માટેનું દેખાઈ રહ્યું છે. અને સાથે આપણે અહીંયા આપની વાત કરીએ તો કઈ રીતના આપ પસંદ કરો છો દેવસજી આ સેક્ટરમાંથી સ્ટોક? એટલે હું સમજ છું કે સન ફાર્માસ્યુટિકલ પણ અમારું પણ પીક છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં. એટલે ફાર્મા ક્ષેત્રમાં અત્યાર સુધી પ્રોબ્લેમ એ હતા કે યુએસ એફડીએના વલણ બહુ કડક હતા. એમાં આપણે જોયું છે કે કોવિડ પછી એમણે ધીરે ધીરે ઘણી બધી ડીલ આપી છે અને સારા એવા અપ્રુવલ્સ આવ્યા છે. પ્રોબ્લેમ એ હતું કે ત્યાં આગળ પ્રાઇસના બહુ મોટા ઇરોઝન થતા હતા. હવે એવું એક્સપેક્ટેડ છે કે કંઈક બહુ મોટું ખાસ પ્રાઇઝિંગમાં ઇરોઝન નહીં આવે, અને જે એની ઇન્ડસ્ટ્રીની ગ્રોથ છે એ લગભગ નેક્સ્ટ 10 વર્ષનું બી જોઈએ તો 4-5% દર વર્ષે ગ્રોથ ત્યાં આગળ ક્રોનિક ડિઝીઝીસમાં અને ફાસ્ટર અપ્રુવલને કારણે મળ્યા કરશે. અને એક્સક્લુઝિવિટી ધીરે ધીરે જેમ જેમ પેલા મોટા અમેરિકાની કંપનીઓની ઘટશે એમ આપણી ભારતની કંપનીઓ, જનરિક કંપનીઓ અમેરિકામાં એક્સપોર્ટ કરીને આપી શકશે. અને લોકલી વાત કરીએ તો જે આઈપીએમ એટલે કે આપણી જે ગવર્મેન્ટની પોલિસી છે ત્યાં આગળ જે ડોમેસ્ટિક કંપનીઓ ટ્રાય કરી રહ્યા છે, જે વેચી રહ્યા છે, ત્યાં આગળ લગભગ ખાસો એવો ગ્રોથ આવી રહ્યો છે. એ
જે ડોમેસ્ટિક બિઝનેસ છે એ એકદમ હાઈ માર્જિન હાઈ બ્રાન્ડનો બિઝનેસ છે. ત્યાં આગળ 30-30% જેવો ગ્રોથ અમુક થેરાપીમાં મળી રહ્યો છે, ખાસ કરીને રેસ્પિરેટરી જેવી પોલિસી થેરાપીમાં. એટલે ત્યાં આગળ જે આ બધી કંપનીઓ કામ કરે છે એમને સારો ગ્રોથ મળી રહ્યો છે. ડર્મેટોલોજી ન્યુરોલોજી એમાં 9-10% ગ્રોથ અને સારા પ્રાઇસિંગ મળી રહ્યા છે. એટલે આ જોતા આગલા 3 મહિના, આ જે 3 મહિના છે એમાં તો એટલું સારું પરફોર્મન્સ નહીં આવે, પણ આગલા 3 મહિનામાં ડોમેસ્ટિક ફાર્માસ્યુટિકલ અને એક્સપોર્ટના કોમ્બિનેશન વાળી જે કંપનીઓ છે, સન ફાર્મા જે છે અને બાકી બધી કંપનીઓ છે, ત્યાં આગળ ઇન્વેસ્ટ કરી શકાય. ત્યાં આગળ આપણને સારા રિટર્ન મળવાની આશા છે. અમે સન ફાર્મામાં ઓલરેડી નીચેના લેવલથી એક કવરેજ ઇશ્યુ કરેલું છે અને 990 જેવો અમારો ટાર્ગેટ છે. અત્યારે લગભગ 930 સુધી આવી ગયો છે. એટલે નેક્સ્ટ 3-4 મહિનામાં 990 એક ટાર્ગેટથી સન ફાર્માને હોલ્ડ કરો અને જો ઘટાડો આવે તો એમાં ઇન્વેસ્ટ કરી શકાય. તો અત્યારે આપણને આ પર્સ્પેક્ટિવ બનતો દેખાઈ રહ્યો છે, જે પ્રમાણે સન ફાર્માનું આપણને આ એક્શન બનતું દેખાઈ રહ્યું છે એના ઉપર. એની સાથે એક બ્રેક માટે આપણે અહીંયા રોકાઈશું. ત્યારબાદ ફાર્મા અને ફાર્માની વાત કરી, પણ ઓટો અને એફએમસી સેક્ટર્સ ઉપર આપણે આપણા એક્સપર્ટના ઓપિનિયન જાણીશું. બધું ઠીક તો છે ને? ઓપોર્ચ્યુનિટી મિસ થઈ ગઈ. શેર્સ ખરીદવા છે પણ ફંડ નથી. તો ICICI ડાયરેક્ટ નું બાય નાઉ પે લેટર ઓપ્શન કેમ નથી વાપરતા? ઓપોર્ચ્યુનિટી દેખાય તો સ્ટોક ખરીદો, માર્જિન ફંડિંગ કરો, પછી સગવડ પ્રમાણે ચૂકવો. કરો તો ICICI ડાયરેક્ટ કરો. શેર્સ માં ઇન્વેસ્ટમેન્ટ કરવો જોખમ ભર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા બધા ડોક્યુમેન્ટ્સ ને ધ્યાનપૂર્વક તપાસી લો. The colors of an Italian summer brought to you by Zodiac, finest quality clothing. ટેક્સટાઇલ બનશે નવસારીની નવી ઓળખ. ટેક્સટાઇલ પાકથી કાપડ ઉદ્યોગોને મળશે બળ. ભગીરથ પ્રયાસ, તેજ વિકાસ. गाड़ी बेचने जा रहा था पर बेटी ने रोक लिया. पर नो टेंशन, आप भी कार देखो पे होम इंस्पेक्शन बुक करो और घर बैठे अपनी गाड़ी बेचो, वो भी बेस्ट प्राइस में. कार देखो, भरोसा करके देखो. गुजरात जहाँ गामड़ाओ में उग्यो छे सुखनो सूरज, ग्रामीण विस्तारों ना लोगों ना जीवन धोरण में सुधारो करवा साथे तिमने रोजगार, कौशल्य विकास अने माळखाकीय सुविधाओं पूरी पाड़वा माटे सरकार नी अनेकविध योजनाओ छे कार्यरत. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 2 વર્ષમાં રૂપિયા 933 કરોડના ખર્ચે બનશે 4 લાખ આવાસો. તો ગ્રામવાસીઓને ઘર આંગણે જ મળી રહ્યો છે રોજગાર. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાના જોડાણ થકી મટીરિયલ કમ્પોનન્ટ માટે રૂપિયા 500 કરોડના આયોજન સાથે ગામોમાં બનશે લોક ઉપયોગી અસ્ક્યામતો. ગુજરાતના ગામડા બની રહ્યા છે સ્વચ્છ અને સુંદર. મહિલાઓના આર્થિક વિકાસ માટે કરાયું છે રૂપિયા 231 કરોડનું આયોજન અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર. ગુજરાતના ગામડા જોડાઈ રહ્યા છે મુખ્ય ધારા સાથે, એટલે જ તો પ્રશસ્ત છે આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત. વેલકમ બેક. Q4ની અપેક્ષાની આ ખાસ રજૂઆત આપણે ચર્ચા કરી રહ્યા છે. કયા પરિણામો પહેલાં સ્ટોક્સની અંદર એક સારી એવી એક્શન જોવા મળી ચૂકી છે અને હજુ આપણે આ સ્ટોક્સની અંદર આગળનું ફ્યુચર વધારે સારું જોઈ રહ્યા છે. બ્રેક પર જતાં પહેલાં આપણે વાત કરી ખાસ કરીને બેન્કિંગ અને ફાર્મા સેક્ટર માટેની, પણ આ વખતે એ અમુક વર્ટિકલ્સ એવા છે કે જેમાં આપણને વધારે સારી એક્શન દેખાઈ શકે તેમ છે. એમાં એક ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પણ છે અને સાથે સાથે એફએમસીજી સેક્ટરને પણ આપણે જોઈશું. કારણ કે ઓઇલ એન્ડ ગેસ સેક્ટર એટલા માટે કે આખું એનર્જી પેક જે રીતના આપણને એનું પોઝિશનિંગ બદલતું દેખાયું છે, તો એની એક ઇમ્પેક્ટ આપણને અહીંયા આવતી દેખાશે. આ જે પોઝિશનિંગ ટર્ન થઈ છે એના કારણે આપણને એફએમસીજી કંપનીઝની અંદર માર્જિનથી લઈને અલગ અલગ લેવલ્સ ઉપરના આપણને સિચ્યુએશન બદલાતા દેખાયા છે. તો દેવર્ષજી, આપના પાસેથી આ એક પર્સ્પેક્ટિવ સમજવા માગીશું, ઓઇલ એન્ડ ગેસ અને એઝ વેલ એઝ એફએમસીજીને જો આપણે જોવા જઈએ તો આ સેક્ટર્સની અંદર કેવી રીતની એક્સપેક્ટેશન આપની બની રહી છે? કોઈ પર્ટિક્યુલર સ્ટોક્સ પણ આને લઈને આપના રડારમાં હોય તો પ્લીઝ. હા, એટલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ આ ક્વાર્ટરમાં સારા એવા વધ્યા, એટલે એનો ફાયદો ચોક્કસથી ઓઇલ એન્ડ ગેસ કંપનીઓને થશે. એટલે રાઇઝિંગ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ સીધું જે અપસ્ટ્રીમ કંપની છે એમને ફાયદો કરે છે. જે ઓઇલ માર્કેટિંગ કંપની છે એમને એમનો જીઆરએમમાં બેનિફિટ મળે છે, કારણ કે રિફાઇનિંગ માર્જિન એ વખતે વધતા હોય છે.
પણ એમનું જે રિટેલ પ્રાઇસીસ હતા એ ઇલેક્શનને કારણે સ્ટેડી રાખવા પડ્યા હતા અને ત્યાં આગળ એમને નેગેટિવ માર્જિન્સ થશે, એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં એટલા સારા પરિણામ નહીં આવે. અને મારું એવું માનવું છે કે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ઓલરેડી આ સારા રિઝલ્ટ આવે અને એની પાછળ જો સ્ટોકમાં ઉછાળો આવે તો એ બધી કંપનીઓમાં આપણે એકવાર નફો બુક કરવો જોઈએ. આપણે ઓએનજીસી ની વાત કરી હતી તો ઓએનજીસી આપણે નીચેના લેવલ પર ઇન્વેસ્ટ કરવાની સલાહ આપેલી, એ કદાચ ઉછાળો આવશે અને 170 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એ જે ઉછાળો આવે અને જો આપણા ટાર્ગેટની નજીક આવે, લગભગ 15-20% નો રાઇઝ આવે, તો હું એવું ઈચ્છું છું કે ઓએનજીસી જેવા કંપનીમાં ઉછાળે આપણા ટાર્ગેટની આસપાસ આપણે એમાં પ્રોફિટ બુક કરવો જોઈએ. કારણ કે હવે પછીના જે ક્વાર્ટરના રિઝલ્ટ આવશે એ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં એટલા સારા આવે એવું મને લાગતું નથી. એટલે થોડો કોન્ટ્રેરિયન અપ્રોચ કરવો જોઈએ. બહુ જ સારા રિઝલ્ટ આવશે આ સેક્ટરમાં, ઓઇલ એન્ડ ગેસમાં, એક્સપ્લોરેશન અને અપસ્ટ્રીમ કંપનીના, પણ ત્યાં આગળ એ ઉછાળે આપણે નફો બુક કરવાનું વિચારીશું. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે કે ઉછાળો આવશે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરનો, તો એમાં તમારે એક વખત પ્રોફિટ બુક કરવા માટેની એડવાઇસ રહેતી દેખાશે. જેમ કે ઓએનજીસીનું કાઉન્ટર છે જેના ઉપર અત્યારે અહીંયા દેવશજી ખાસ વાત કરી રહ્યા છે, અને પર્ટિક્યુલરલી એફએમસીજી સ્પેસની વાત કરી લઈએ તો હવે એ જગદીશજી આપની પાસેથી સમજીએ, એફએમસીજી સ્પેસની અંદર આપ કેવી રીતના જોવો છો? કારણ કે જે એનર્જી સેક્ટરનો ઉછાળો છે એ એફએમસીજી સેક્ટર માટે થઈને કદાચ નેગેટિવ બનતો દેખાશે. આમ તમે જુઓ તો દુનિયાની જે 40 સૌથી વધારે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઝમાં તમે જુઓ તો નેસ્લેનો એક સમાવેશ આપણે અહીંયા કરી છે કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ એ જે આપણે ત્યાં જે આપણી પોતાની કંપની અહીંયા છે, આ બે કંપની જે છે એ લોકોનો જે વર્લ્ડ ઓવર તમે જુઓ આખોનો બિઝનેસ ઓલમોસ્ટ $1 trillion ઉપર છે. આપણે જો લોકલ આપણે હિન્દુસ્તાનની જે કંપનીઓમાં જો વાત કરીએ તો ગોદરેજ કન્ઝ્યુમર છે, ટાટા કન્ઝ્યુમર છે, હિન્દુસ્તાન યુનિલિવર ભલે ફોરેનની એક કંપની છે એની આપણે વાત કરીએ, કોલગેટ, પામોલિવ છે, ડાબર છે, આ અત્યારે હવે તો પતંજલિ ફૂડ્સ પણ મને લાગે છે કે જે રુચિ સોયા નામથી અત્યારે એનું નામ બદલાયું છે એ પણ અત્યારે ચોક્કસ એની ગણતરીમાં આપણે મૂકવું જોઈએ. એક જે સૌથી મોટો ડ્રોબેક આ પર્ટિક્યુલર કંપનીને છે બીકોઝ ઓફ ધી કોમોડિટી પ્રાઇસીસમાં જે જાતનો ભાવ વધારો થયો છે એને કારણે આ કંપનીએ કન્સિસ્ટન્ટલી છેલ્લા ક્વાર્ટરની અંદર આપ જ્યારે ક્વાર્ટર આપણે વાત કરીએ ત્યારે ભાવ લગભગ બધી કંપનીએ પોતાના વધાર્યા છે. પણ અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી તમે જે ગણો તે આ કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એટલે લોકો એને ખરીદ્યો છે, એ લોકો પાસે બહુ ઓપ્શન નથી. એ આ પર્ટિક્યુલર કંપનીઓના પરફોર્મન્સની અંદર લાસ્ટ ક્વાર્ટરની અંદર મને એવું લાગે છે કે થિંગ્સ આર નોટ ગોઈંગ ટુ બી એઝ કમ્ફર્ટેબલ એઝ ઇન ધ પ્રીવિયસ ક્વાર્ટર. અને એ પછી તમે જોશો તમને લાગશે કે આવનાર દિવસોની અંદર આ કંપનીઓ એટલે કે જો જ્યાં સુધી ઇઝ આઉટ ઓફ ધી ઇન્ફ્લેશન નહીં થાય તો ઓલ ધીસ કંપનીઝ વિલ બી ડેફિનેટલી અંડર પ્રેશર. એટલે મને એવું લાગે છે કે એફએમસીજી સેક્ટર એ પોતાના પરફોર્મ વાઇઝ ફોર્થ ક્વાર્ટર ઓનવર્ડ્સ એ થોડું ઘણું કમ્પેર ટુ ધ પ્રીવિયસ ક્વાર્ટર્સ કે પ્રીવિયસ ઇયર્સ એ થોડું તમને ડાઉનગ્રેડ ચોક્કસ જોવા મળે. ઓકે, તો આ એક એક્સપેક્ટેશન અહીંયા આપણને બનતી દેખાઈ રહી છે. જે પ્રમાણે એફએમસીજી કંપનીઝની અંદર ઓવરઓલ આપણને આ વખતનું એક માર્જિન પ્રેશર રહેતું દેખાઈ શકશે. અને લાસ્ટલી આજની ડિસ્કશનનું કાઉન્ટર છે એ આપણે સેક્ટર છે એ ઓટો સ્પેસ છે. એક વખત અહીંયા દેવરજી આપનો પર્સપેક્ટિવ ઓટો સ્પેસ માટેનો શું બની રહ્યો છે? કારણ કે મંથ ઓન મંથ સેલ્સના આંકડાઓ જોઈએ તો એ આપણને એટલા સુધરતા નહોતા દેખાયા. કમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર કાર સેગમેન્ટની અંદર આપણને ગ્રોથ હતો, પણ ટુ વ્હીલર સેગમેન્ટ જોઈએ કે પછી આપણે અહીંયા હેવી કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ જોઈએ તો ત્યાં એટલો બધો ગ્રોથ નથી દેખાયો. તો આ વખતના Q4માં ઓટો સેક્ટર પાસેથી શું એક્સપેક્ટેશન બની રહી છે? એટલે જે બધા જ સેક્ટર છે એમાં તમે કીધું એમ વિક્રમ, મને લાગે છે કે સૌથી નબળા નંબર્સ આપણને ઓટોમોબાઈલ ક્ષેત્રમાંથી આવશે. એક તો ફ્યુઅલની પ્રાઇસીસ વધી એટલે નેચરલી ત્યાં આગળ જે નવા ખરીદવાની જે નવા વ્હીકલ ખરીદવાની છે એનામાં સેન્ટિમેન્ટલ નેગેટિવ આવ્યો. બીજું મેટલના અને ખાસ કરીને બાકી બધી જે કોમોડિટીના પ્રાઇસીસ વધ્યા એને કારણે એમની જે માર્જિન હતી એ અફેક્ટ થઈ છે. એટલે ડિમાન્ડ નથી, નવા પ્રાઇસ વધારીને તમે વધારે સેલ્સ નથી કરી શકતા. અને જ્યારે તમારી પાસે જે વ્હીકલ્સ બની રહ્યા છે એમાં તમારે ઊંચા પ્રાઇસીસ રો મટીરિયલના આપવા પડે છે એને કારણે તમારું માર્જિન છે એ કોન્ટ્રાક્ટ થઈ રહ્યું છે. એટલે માર્જિન ઘટશે, સેલ્સમાં એટલો સારો ગ્રોથ નહીં આવે. સપ્લાય સાઈડના કન્સ્ટ્રેન્ટ એટલા હતા, ખાસ કરીને સેમિકન્ડક્ટરની જે પેલી શોર્ટેજ હતી એને કારણે જે ડિમાન્ડ હતી એને એટલું ઝડપથી એ લોકો પૂરું નહોતો કરી શક્યા. એટલે આ 3 મહિનામાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જે ક્વાર્ટરમાં નંબર્સ આવશે એમાં કંઈ ખાસ એમાં સારા નંબર્સ આવશે નહીં. હવે ઓપોર્ચ્યુનિટી છે, મારું એવું માનવું છે કે મે જૂન મહિનામાં જે રીતે એફએમસીજી ક્ષેત્રમાં ઇમ્પ્રુવમેન્ટ આવવાનું છે, રૂરલ ઇન્ડિયામાં જે રીતે ઇમ્પ્રુવમેન્ટ આવવાનું છે,
જે રીતે વરસાદ સારો આવવાની આશા છે અને એગ્રીકલ્ચરના પ્રાઇસીસ આટલા બધા વધ્યા છે તો એની પાછળ સારો નફો આવી શકે છે. એટલે આગલા ક્વાર્ટરમાં એટલે એપ્રિલ મે જૂન મહિનામાં ધીરે ધીરે ડિમાન્ડમાં રિકવરી આવશે અને જો આપણી આશા પ્રમાણે આ નંબર્સમાં એપ્રિલ મહિનાના નંબર આપણને દેખાય તો એપ્રિલ મહિનાના અંતમાં કે મે મહિનામાં આપણે આ બધા સ્ટોક્સને તમે જેમ કીધું એમ કમર્શિયલ વ્હીકલના સ્ટોક્સ કે ટુ વ્હીલરના સ્ટોક્સને આપણે રિવ્યૂ કરવો જોઈએ. મારો વ્યૂ જે નેગેટિવ હતો એને હું ધીરે ધીરે હવે આપણે ન્યુટ્રલ કરીએ છીએ અને આપણને લાગે છે કે ઓપોર્ચ્યુનિટી છે જો આ નંબર્સ આપણી આશા પ્રમાણે વધે તો ત્યાં આગળ આ આગલા ત્રણ મહિના માટે સારા નંબરની આશામાં આપણે ઇન્વેસ્ટ કરીશું. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ આપણને ક્યુ ફોરની એક્સપેક્ટેશન માટેનો બનતો દેખાયો છે. બેન્કિંગ સેક્ટરની અંદર જે પસંદ પડી રહ્યા છે એ આપણને આઈસીઆઈસીઆઈ બેંક અને બેંક ઓફ બરોડાનું કાઉન્ટર રહ્યું છે. ઓએનજીસી જેવા કાઉન્ટરની અંદર ઉછાળે પ્રોફિટ બુક કરવાની સલાહ છે. એફએમસીજી કાઉન્ટર્સની અંદર તમારું ધ્યાન જે છે તે અત્યારે આપણને ઉપરના સ્તર ઉપરથી નેગેટિવ સાઈડો જ દેખાઈ રહ્યો છે, કારણ કે ઓવરઓલ ડિમાન્ડ અને માર્જિન આ બંનેના ફ્રન્ટ ઉપરના આપણને નેગેટિવ ઇમ્પેક્ટ આવતા દેખાઈ રહ્યા છે. તો પ્રાઇમરી અત્યારે આપણે જે સેક્ટર્સની આપણે જે વાત કરી રહ્યા છીએ એ ફ્રન્ટ ઉપરનો આપણે ક્લેરિટી મળતી દેખાઈ ચૂકી છે કે જો ફોકસ જે છે આ વખતે જે પહેલાં પણ વાત કરી જગદીશજીએ કે તમારું ધ્યાન જે એવી જગ્યા ઉપર રહેવું જોઈએ કે જ્યાં આ વોરની કે બાકી જે એનર્જી સેગમેન્ટની ઇમ્પેક્ટ છે એ આપણને ઓછી થતી દેખાતી હોય એવા સેક્ટર્સને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. તેમાંનું એક બેન્કિંગ કાઉન્ટર્સ તો છે જ, જે આપણે અહીંયા એક મેજર પોઝિટિવિટી તરફના ટ્રેન્ડમાં આ વખતે ક્યુ ફોરમાં જોઈ શકીશું એવા સંકેત બનતા દેખાઈ રહ્યા છે. તો એ સાથે જ જગદીશજી, દેવર્ષજી ઘણો આભાર આપ બંનેનો સર સમય ફાળી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે અને અત્યારથી જ આ જે પરિણામ પહેલાંની જે એક એક્સપેક્ટેશન ઉપર જે આ ફિક્સ આપ્યા છે ડેફિનેટલી એક જે પોઝિશનલ ટ્રેડ કરવા માગે છે અથવા તો જેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમના માટે થઈને આ ઘણા ઉપયોગી રહેશે. વન્સ અગેન ઘણો આભાર આપ બંનેનો સર. અને દેવર્ષજી સાથે આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર પણ રહેશે? આ બધા જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા એ બધા અમારા કંપનીના કવરેજમાં છે અને એના માટે અમે પહેલેથી રિપોર્ટ ઇશ્યુ કર્યા છે એટલે એમાં અમારા ફ્રેન્ડ ક્લાયન્ટ રિલેટિવની કોઈ પોઝિશન હોઈ શકે. ઓકે, ઘણો આભાર સર આપનો અને જગદીશજી વન્સ અગેન આપનો પણ ઘણો આભાર. તો એ સાથે જ ક્યુ ફોરની અપેક્ષાની આ ખાસ રજૂઆતમાં અત્યારે મને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.